નમસ્તે મિત્રો, સંખ્યા પદ્ધતિના આ વિડિયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાસ્તવિક સંખ્યાઓની પ્રક્રિયા પર અમુક પ્રયોગ કરીને થોડા પ્રશ્નો ઉકેલીશું। ચાલો શરૂ કરીએ પહેલા પ્રશ્નથી। આપેલી સંખ્યાઓમાંથી સમ્મેય અને અસમ્મેય સંખ્યાઓ ઓળખો। મિત્રો, પહેલી સંખ્યામાં વર્ગમૂળમાં 11 એ એક અસમ્મેય સંખ્યા છે। એની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત છે। આમાં 7 ઉમેરવાથી પણ આની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત જ થશે, એટલે આ એક અસમ્મેય સંખ્યા છે। બીજી સંખ્યા છે પાઈ છેદમાં 3। આપણે જાણીએ છીએ કે પાઈ એક અસમ્મેય સંખ્યા છે। તેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત છે। 3 થી ભાગવાથી પણ તે અનંત અનાવૃત જ થશે, માટે તે પણ એક અસમ્મેય સંખ્યા છે। ત્રીજી સંખ્યામાં વર્ગમૂળમાં 3 એ એક અસમ્મેય સંખ્યા છે, પરંતુ અહીં અંશ અને છેદ બંનેમાં વર્ગમૂળમાં 3 છે, જે એકબીજાથી ઉડી જશે, તો આપણને 11/2 મળશે। આ એક સમ્મેય સંખ્યા છે। હવે છેલ્લી સંખ્યા જોઈએ। અહીં 2 વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 5 બાદ કરવાથી મળશે વર્ગમૂળમાં 5, અને આ એક અસમ્મેય સંખ્યા છે। મિત્રો, ચાલો આગળના પ્રશ્ન તરફ જઈએ। આપેલ વિસ્તરણનું સાદું રૂપ આપો। મિત્રો, પ્રથમ વિસ્તરણ જોઈએ। અહીં a વત્તા વર્ગમૂળમાં b ગુણ્યા a ઓછા વર્ગમૂળમાં b ના સ્વરૂપમાં જોવા મળે છે। અહીં a છે 8 અને b છે 23, તો ચાલો આ નિત્યસમ a વત્તા વર્ગમૂળમાં b ગુણ્યા a ઓછા વર્ગમૂળમાં b બરાબર a નો વર્ગ ઓછા b નો ઉપયોગ કરીને આપણે તેને ઉકેલીએ। ઉકેલવાથી આપણને જવાબ મળ્યો 41। મિત્રો, હવે બીજું વિસ્તરણ જોઈએ। આ નિત્યસમમાં વર્ગમૂળમાં a વત્તા વર્ગમૂળમાં b ના વર્ગના સ્વરૂપમાં છે। અહીં a બરાબર છે 2 અને b બરાબર છે 3। આ નિત્યસમનો ઉપયોગ કરીને આને આપણે સહેલાઈથી ઉકેલી શકીએ છીએ। હવે લઈએ આગળનો વિસ્તરણ। 6 વર્ગમૂળમાં 5 ગુણ્યા 2 વર્ગમૂળમાં 3। આ વિસ્તરણમાં આપણે નિત્યસમ વર્ગમૂળમાં a વત્તા વર્ગમૂળમાં b વર્ગમૂળમાં c વત્તા વર્ગમૂળમાં d બરાબર વર્ગમૂળમાં ac વત્તા વર્ગમૂળમાં ad વત્તા વર્ગમૂળમાં bc વત્તા વર્ગમૂળમાં bd નો ઉપયોગ કરીશું। આ ઘણું સહેલું છે। તમે વિડીયોને રોકીને તેને સ્વયં જવાબ આપવાનો પ્રયત્ન કરો અને જુઓ કે તમને આ જ જવાબ મળે છે કે નહીં। હવે લઈએ છેલ્લું વિસ્તરણ। નિત્યસમ વર્ગમૂળમાં a વત્તા વર્ગમૂળમાં b ગુણ્યા વર્ગમૂળમાં a ઓછા વર્ગમૂળમાં b ના રૂપમાં છે। આને તમે જાતે ઉકેલો। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। આ વિડીયોમાં આપણે વાસ્તવિક સંખ્યાઓ પર પ્રક્રિયાનો ઉપયોગ કરીને કેટલાક પ્રશ્નો ઉકેલ્યા। આભાર।